હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? ખૂબ સરસ, મજામાં તો તમે રહેવાના જ, બરાબર ને બાળ મિત્રો? તો ચાલો જોઈએ, આજે આપણે ધોરણ એક વિષય ગુજરાતીનો આજે પેપર સેટ આવ્યું છે. સ્કૂલમાંથી પેપર સેટ તમે લઈ ગયા હશો ઘેર, તો હવે એ તમારે પેપર સોલ્વ કરવાનું રહેશે. તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પેપર સેટ તમારી પાસે રાખો જોઈએ. પેન્સિલ, રબર, સંચો, ફૂટપટ્ટી, આ બધી જ વસ્તુઓ તમારે તમારી પાસે રાખવાની છે. તો ચાલો જોઈએ, આ પેપર સેટ તમારી પાસે રાખો જોઈએ. ધોરણ એક ગુજરાતી, જુઓ પ્રશ્ન એક અ જોયો? હા, સરસ, ખૂબ સરસ. તો હવે જોવો જોઈએ પ્રશ્ન એક અ. નીચેના અંગોને તેની સફાઈ માટે વપરાતી વસ્તુઓને લીટી દોરીને જોડો. અ અને બ જોવો જોઈએ. આ માથાના વાળ છે, બરાબર? તો આપણે માથું શાનાથી ઓળાઈએ છીએ? કાંસકાથી. તો આ રહ્યો કાંસકો, તો આપણે માથું ઓળાઈએ છીએ ને, એની જોડે જોડો જોઈએ. તો આ રીતે જોડવાનું છે. જોડ્યું, સરસ. હવે બીજું જુઓ જોઈએ, આ ચિત્ર શાનું છે? નાકનું. તો આ ચિત્ર નાકનું છે. તો હવે એની સામે આપણે શું જોડીશું? રૂમાલ. તો આ રીતે જોડો જોઈએ રૂમાલને, આપણે શરદી થઈ જાય, બરાબર? તો આપણે નાક આડે રૂમાલ રાખીએ છીએ. તો ચાલો જોઈએ, જોડો જોઈએ, નાકની સામે આપણે રૂમાલને જોડીશું. હવે ત્રીજું જુઓ જોઈએ, આને શું કહેવાય ચિત્ર શાનું છે? નખનું. તો આપણે નખ શાના વડે આપણે કાપીએ છીએ? નેલ કટર વડે. તો ચાલો જોઈએ, શોધો જોઈએ આમાંથી નેલ કટર ક્યાં છે. આ રહ્યું. તો આપણે નખની સામે નેલ કટર જોડીશું, બરાબર? જોડ્યું ને? તો હવે હવે જો જોઈએ ચોથું, આ ચિત્ર શાનું છે, કોણ કહેશે? સરસ, આ ચિત્ર છે એ જીભનું છે. તો આપણે ઉલ કેવી રીતે ઉતારીએ છીએ? ઉલિયાથી. તો આ રહ્યું ઉલ્યું, બરાબર? તો હવે આને આ રીતે જોડીશું. પાંચમું, આ હાથ છે. તો હાથને આપણે સાબુથી ધોઈએ છીએ ને વારંવાર? હા, તો આપણે સાબુને જોડીશું હાથને, બરાબર? તો એ આ રીતે. ચલો, જોડકામાં ખબર પડી ગઈ. સરસ, જોડી નાખ્યા ને બધા ચિત્રો હતા, એ જોડકા જોડ્યા ને. ચલો જોઈએ, પાછળ પત્તું ફેરવો જોઈએ. સરસ, ફેરવ્યું. હા, હવે આપણે આગળ જોઈએ. જુઓ જોઈએ બ, પ્રશ્ન એકનો બ. નીચેના ચિત્રો જોઈ ખૂટતા અક્ષર લખો. તો જુઓ, પહેલું ચિત્ર શાનું છે? સરસ, વાહ ભાઈ વાહ. તો પહેલું ચિત્ર છે ઘડિયાળનું છે. ઘડી ખાલી ગાળ, તો ઘડી યાળ. તો આપણે અહીં યા લખીશું ને, યને કાનો યા. તો ચલો જોઈએ, ખાલી જગ્યામાં લખો જોઈએ, યને કાનો યા. બીજું આ ચિત્ર શાનું છે? સરસ, ગુલાબનું છે. તો ગુલા ખાલી જગ્યા, તો શું આવશે? ગુલાબ. તો અહીં બ બકરીનો બ લખી નાખો જોઈએ ખાલી જગ્યામાં. સરસ, હવે ત્રીજું જોઈએ, ચિત્ર શાનું છે? જુઓ જોઈએ બરાબર. સરસ, આ ચિત્ર છે એ બિલાડીનું ચિત્ર છે. બી ખાજે ગાડી. તો ખૂટતા અક્ષરમાં આપણે અહીં લખીશું બિલાડી, તો બી ખાજે ગાડી. તો વચ્ચે શું આવશે? લને કાનો લા, બિલાડી. સરસ, હવે આપણે ચોથું જોઈએ, આ ચિત્ર શાનું છે? સરસ, વાહ ભાઈ વાહ. આ ચિત્ર છે એ સૂરજનું ચિત્ર છે. શું ખાલી જગ્યા? જ. તો વચ્ચે શું આવશે? ર, રમકડાનો ર. તો લખી નાખો જોઈએ ખાલી જગ્યામાં ર, રમકડાનો ર. આવી રીતે લખ્યો. સરસ, સૂરજ, બરાબર?
હવે આપણે પાંચમું જોઈશું. આ ચિત્ર શાનું છે, કોણ કહેશે મને? ચલો જોઈએ, બોલો જોઈએ, ચલો કોણ કહેશે મને આ ચિત્ર શાનું છે? સરસ, વાહ ભાઈ વાહ, આ ચિત્ર છે એ હાથીનું છે. ખાલી જગ્યા થી, ખાલી જગ્યા થી આગળ શું આવશે? હનેકાનો હા, હાથી. સરસ, ખબર પડી ગઈ બાળકો? હવે આપણે આગળ જોઈશું ને. પ્રશ્ન બે અ, નીચે આપેલા અક્ષર ઓળખી તેની ફરતે ગોળ કરો. તો ચાલો જોઈએ, પહેલો આપણે અક્ષર જોઈએ ખ ખટારાનો. ખ છે, દેખાયો? જુઓ જોઈએ ક્યાં છે ખ ખટારાનો ખ. આ રહ્યો, તો ગોળ કરો જો અહીંયા ખ ખટારાનો ખ શોધીને. પછી બીજો આ રહ્યો, બરાબર? તો હવે ખ ખટારાનો ખ શોધીને આપણે ગોળ કરીશું ને. સરસ, હવે બીજા ખાનામાં જુઓ જોઈએ શું છે, શું લખ્યું છે? ચ, ચકલીનો ચ. તો આપણે અહીંયા શોધીશું ને, ચકલી, ચામડી, ચરવું, તો ચકલી. તો ચની ઉપર આપણે ગોળ કરીશું, આ રહ્યો ચ. પછી કાનો ચા છે, આ ના આવે, તો આ રહ્યો. તો આની પર ગોળ ફરતી કરીશું ને. હા ચલો, નીચે જુઓ બીજું ખાનામાં શું છે. જ, જબલાનો જ. તો આપણે શોધીશું ને, જ જબલાનો જ ક્યાં છે? એ આ રહ્યો, જ જબલાનો જ. પછી બીજો ગોળ કરો જોઈએ, એ જબલું આ રહ્યો, બરાબર? હવે નીચેના ખાનામાં જુઓ જોઈએ, ઠ, ઠડિયાનો ઠ. તો આ શોધીશું ને, અક્ષર શોધો જોઈએ. ચલો જોઈએ, આમાં ઠ, એ આ રહ્યો ઠ. પછી બીજો ઠ આ રહ્યો, અને ત્રીજો આ રહ્યો. તો આવી રીતે પરીક્ષામાં તમને પૂછાય તો તમને આવડે ને? સરસ, આવડે તો ખરું જ ને. તો આ અક્ષરો શોધીને આપણે ગોળ કરવાનું છે, તો તમને 8 માર્ક્સ મળી જાય. આગળ જુઓ જોઈએ પ્રશ્ન બેનો બ, આડા અવળા અક્ષરો યોગ્ય રીતે ગોઠવી યોગ્ય શબ્દ બનાવો ગમે તે સાથ. ચલો એક, પાડપ. ચલો જોઈએ, પાડપ લખ્યું છે, પાડપ લખ્યું. તો આપણે યોગ્ય ક્રમમાં ગોઠવીશું ને, તો પાપડ, પાપડ આવી રીતે લખાય. પને કનો પા, પને કને પડ. બીજું સવર, સવર. તો આપણે ક્રમમાં ગોઠવીશું, વ, ર, સ. આવડે ને? હા સરસ, વર, સ. ત્રીજું બન હે. આ ઊંધું છે, આડું અવળું અક્ષર છે. હવે આને ક્રમમાં ગોઠવીને સરસ સાચો શબ્દ આપણે લખીશું, બ હે ન, બ હે ન. તો આપણે અહીં લખીશું, બ હે ન. આગળ ચોથું, મ અર, મ અર. તો સામે લખો જોઈએ, અ મ ર, અ મ ર. શું લખીશું આપણે, સાચો ક્રમ ગોઠવીશું ને આપણે, અ મ ર. પાંચમું, માવીન, વિમાન. શું લખીશું? વિમાન. છઠ્ઠું, લકમ, લમક, કમળ, કમળ. તો આપણે અહીં લખીશું, કમળ. સાતમું, લીમાછ, લીમાછ. તો સીધો સીધો શબ્દ આપણે શું લખીશું યોગ્ય ક્રમમાં ગોઠવીને? માછલી. શું લખીશું? માછલી. આઠમું, રજન, નજર. તો આપણે અહીં લખીશું, ચલો જોઈએ, લખો જોઈએ. લખ્યું નજર, બરાબર? તો આપણે આડા અવળા અક્ષરો હતા એને યોગ્ય ક્રમમાં ગોઠવીને આપણે સાચા શબ્દ લખી નાખ્યા છે. પ્રશ્ન ત્રણ અ, નીચેના ચિત્રોમાં કાનાવાળા અક્ષરો ઓળખી વાંચી તેના પર ગોળ કરો. કાનાવાળા શબ્દો ગોળ કરવાના છે. વરસાદ,
तो सोने कानो सा, तो आपणे सने कानो शानी पर काना वाळो शब्द अक्षर छे तो गोळ करीशुं, अने कानो आव तो अने कानो आ छे तो आपणे अहीं गोळ करीशुं, गने कानो गा तो आ रह्युं काना वाळो અક્ષર શોધીને આપણે ગોળ કરવાનું છે ને, તો ખને કાનો ખા, બરાબર? તો આપણે આ બંને આવડી ગયું. હવે આપણે બરણીમાં જોઈશું, કાનાવાળા અક્ષર શોધી કાઢો જોઈએ. દાદા ગોળ કર્યું, વા ચાલ તો ચા ગોળ કર્યું અહીંયા, સરસ. હવે બીજું જોઈએ આપણે, મ મ રા તો અહીં ગોળ કરીશું, રને કાનો રા, કાનો આવ્યો, ખને કાનો ખા તો આ કાનો આવ્યો ને, હા. તો આપણે કાનાવાળા અક્ષરો સુધીને ગોળ કરી નાખ્યો, હા, ખૂબ સરસ. હવે આપણે આગળ જોઈએ, જુદા પડતા ચિત્ર ઉપર ચોકડી કરો. તો ચલો આપણે ચોકડી કરીશું. જુદું કયું ચિત્ર પડે છે જુઓ જોઈએ. જુઓ, વાઘ છે, વાંદરો છે, આ કબૂતર છે, સિંહ છે ને કૂતરો છે. તો કયું ચિત્ર જુદું પડ્યું પક્ષીમાં? કબૂતર. તો આપણે અહીં ચોકડી કરીશું ને, હા. આગળ બીજું, ગાજર, કારેલું, મૂળો, ટામેટું, આ બધી શાકભાજી છે, અને કેળું છે એ ફળ છે. તો જે જુદું પડે એની પર આપણે ચોકડી કરીશું. ત્રીજું, દાડમ, અનાનસ, તરબૂચ, નારિયેળ, અને આ પાંદડું છે, શું જુદું પડ્યું? પાંદડું. ચોથું, ગાડી, સ્કૂટર, આગગાડી, બેલગાડી, આ બળદગાડી, હા. હવે આમાં આ ઊંટ છે, તો શું જુદું પડ્યું? ઊંટ. તો આની પર આપણે ચોકડી કરીશું ને, સરસ. તો જુદા પડતા ચિત્ર ઉપર ચોકડી કરવાની છે, બરાબર? તો આપણે ચોકડી કરી નાખ્યું, જે જુદું પડે એના ચિત્ર ઉપર આપણે ચોકડી કરી નાખવાની. પાછળ ફેરવીશું પત્તું, જુઓ જોઈએ. પાંચમું છે, ફુલાવર, લસણ, ડુંગળી, રીંગણ, અને આ કમળ છે. તો આપણે કમળ ઉપર ચોકડી કરીશું, બરાબર ને, સરસ. છઠ્ઠું જોઈએ, કાગડો, ઘોડો, હાથી, ગધેડું, ઘેટું, આ બધા પ્રાણીઓ છે અને આ પક્ષી છે. તો કાગડો જુદો પડ્યો, તો આપણે કાગડા ઉપર ચોકડી કરીશું. સાતમું, ગલગોટો, કમળ, બારમાસી, ગુલાબ, અને આ દ્રાક્ષ. તો ફળમાં દ્રાક્ષ, શું જુદું પડ્યું? દ્રાક્ષ ઉપર ચોકડી કરીશું. આઠ, પપૈયો, દ્રાક્ષ, જમરૂખ, કેળું, આ બધા ફળ છે, અને આ મરચું. તો મરચું જુદું પડ્યું, એની ઉપર આપણે ચોકડી કરીશું ને, સરસ. હવે આપણે આગળ જોઈએ, પ્રશ્ન ચાર, અ સરખા શબ્દોની જોડી બનાવો. આપણે ઝૂડકા જોડવાના છે. રમ, તો આપણે અહીં રમ શોધીશું. રમ રમ આ રહ્યું, તો આપણે રમ આમ કરીને જોડીશું. ચલો જોઈએ, જોડો જોઈએ સરખા અક્ષર શોધીને, સરસ. બીજું છે જમા, તો જમા આ રહ્યું, તો આપણે આ રીતે જોડીશું જમા. ત્રીજું, વર, તો આપણે અહીં આ રહ્યો વર જોડીશું. દાવ, દાવ શોધી કાઢો જોઈએ આમાંથી. દા દને કારણ આ રહ્યું, તો આપણે આ રીતે લીટી જોડીશું. પાંચમું, જમે, તો આમાં જમે 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 ક્યાં છે આ રહ્યું, તો આપણે અહીં લીટી દોરીશું જમે છે ત્યાં, બરાબર? તો સરખા શબ્દ હોય એ અહીંયા શોધીને આપણે જોડી દેવાના, બરાબર? આગળ બ, નીચેના શબ્દો જોઈને સુંદર અક્ષરે ફરીથી લખો. એક, કાનન, તો આપણે અહીં કાનન સામેના ખાનામાં કાનન લખવાનું. બીજું છે બાજરા, તો આનો આ શબ્દ જોઈને આપણે અહીં લખવાનું છે બાજરા, લખ્યું, સરસ. ત્રીજું, અજબ, તો આનો આ શબ્દ જોઈને અહીં લખીશું અજબ. ચોથું, સાકર, તો આપણે સામે સાકર. પાંચ, બાવન, તો આપણે સામે લખીશું બાવન. છઠ્ઠું, વાર્તા, તો આપણે આનો આ શબ્દ જોઈ અને સામે લખીશું, બરાબર?
તો આ શબ્દ જોઈ જોઈને તમને ફાવે નહીં લગતા? લખી નાખ્યું, સરસ. હવે આપણે આગળ જોઈએ. ક, નીચેના વાક્યો વાંચો અને લીટી દોરેલ શબ્દને બાજુના ખાનામાં લખવાના છે. પેલું, દરજી કપડાં સીવે છે, તો લીટી વાળો શબ્દ કપડા, તો આપણે ખાનામાં લીટી વાળો શબ્દ લખીશું કપડા. લખ્યું ખાનામાં, આ લીટી વાળો શબ્દ છે એ તમારે ખાનામાં લખવાનો છે. બીજું, શરદ રમત રમે છે, તો લીટી શાના નીચે દોરી છે? શરદમાં, તો આપણે ખાનામાં લખીશું શરદ. લીટી દોરેલી હોય એ શબ્દ આપણે ખાનામાં લખવાનો છે. ત્રીજું, સસલું સરસ છે, તો સાને સાના નીચે લીટી છે? સરસ, તો સરસ આપણે ખાનામાં લખીશું સરસ. ચોથું, તળાવ છલકે છે, કોના નીચે લીટી છે? તળાવની નીચે, તો જે શબ્દની નીચે લીટી દોરેલી હોય એ શબ્દ તમારે સામેના ખાનામાં લખવાનો છે. તળાવ, સરસ. પાંચમું, મન દાદાને નમ, મન દાદાને નમ, તો કોના નીચે લીટી છે? દાદાના નીચે લીટી છે, તો આપણે ખાનામાં શું લખીશું? દાદા. છઠ્ઠું, નાના મારા પગ, સાના નીચે લીટી છે? મારા, તો આપણે ખાનામાં લખીશું મારા. બરાબર, સમજ પડી ગઈ બાળ મિત્રો કે નહીં? તો તમારે લીટી દોરેલા શબ્દ હોય ને એ જ લીટીવાળા શબ્દો છે એ તમારે સામેના ખાનામાં લીટીવાળા શબ્દો લખવાના રહેશે. ચલો જોઈએ, પત્તું ફેરવો જોઈએ પાછળ. સરસ, વાહ ભાઈ વાહ. પ્રશ્ન પાંચ, અ, નીચેના ચિત્રો જોઈ ખાલી જગ્યામાં ન મ ગ કે જ લખી સાચો શબ્દ લખવાનો છે. પહેલું ચિત્ર જોવો જોઈએ, સાનું છે ફોન. ફો ખાલી જગ્યા, તો આપણે ફોન, તો આપણે અહીં લખીશું નગારાનો ન, ફો ડ લખ્યો ન. સરસ. બીજું, આ ચિત્ર શાનું છે? સરસ, આ ચિત્ર છે એ ગાજરનું છે, ગણિકાનું, ગાજર. વાહ ભાઈ વાહ, સરસ. તો આપણે સામેના ખાનામાં અને વચ્ચેના ખાનામાં ગાજર એ લખીશું. ત્રીજું, પતંગ, બરાબર, પતંગ, તો પતંગ ગ ગ લખીશું. ચોથું, આ ચિત્ર સામે છે ગણપતિનું છે, અણપતિ, આગળ શું આવશે? ગ, ગણપતિ, તો આપણે ખાના અહીંયા ખાલી જગ્યામાં લખીશું ગ. પાંચમું, આ રમકડાનું ચિત્ર છે, રમકડું, ખાલી જગ્યામાં મ લખવાનું છે. છઠ્ઠું, આ સાનું ચિત્ર છે? ગદા, ખાલી જગ્યા દા, ગદા, આપણે ગ લખીશું ખાનામાં. સાતમું, ચિત્ર સાનું છે? કાગડાનું. સરસ, તો આ ચિત્ર કાગડાનું છે, તો કા ખાલી જગ્યા ડો, તો આપણે ખા ખાલી જગ્યામાં ગ લખીશું, કા ગ ડો. આઠમું, ભમર ડો, ભમર ડો, બરાબર, ખાલી જગ્યામાં મ લખીશું. બ, નીચેના મુજબ શબ્દો બનાવો અને લખો. કૌંસ ખા ગોળમાં છે સ, સની સામે જે તીર મારેલું હોય એ શબ્દ જોડીને આપણે સામે લખવાનો છે. સ મ જ, તો સામે લખ્યું સ મ જ. સ ન દ, તો આપણે સનદા શબ્દ લખીશું. સરસ, તો આપણે અહીં સરસ લખીશું ને, સરસ. દરદ, તો આપણે દરદ. વરદ, તો આપણે લખીશું વરદ. શરદ, તો અહીં લખેલું છે શરદ. આવી રીતે શબ્દ બનાવવાના છે. ક ને કાનો કા અને સામે તીર મારેલા અક્ષરો એ જોડી દેવાના. કાગડો, કાગડો, કાગળ, તો આપણે લખીશું કાગળ, બરાબર, કાગળ. કાજલ, તો આપણે લખીશું કાજલ. સરસ. હવે આપણે પ્રશ્ન છ જોઈશું. અ, નીચેના વાક્યો સુંદર અક્ષરે ફરીથી લખો, ગમે તે પાંચ. એક,
રમણ શરબત કર, તો આપણે સામેના ખાનામાં લખીશું, ખાલી જે સામેની લીટીમાં લખીશું. આ વાક્યો સુંદર અક્ષરે લખવાના છે, રમણ શરબત કર. આનો આ શબ્દ જોઈ અને સુંદર અક્ષરે સામે આપણે લખવાનું રહેશે. બીજું, દક્ષા ફરવા જા, તો દક્ષા ફરવા જા, આ શબ્દ આ વાક્ય અહીં સુંદર અક્ષરે આપણે લખવાનું છે. લખ્યું, સરસ. ત્રીજું, વિમલ પીન લાવ, તો આનો આ જ વાક્ય વિમલ પીન લાવ એ આપણે આ જોઈને લખવાનું રહેશે. ચાર, બા કાતરી બનાવે છે, બા કાતરી બનાવે છે, આ ખાનામાં આપણે લખીશું બા કાતરી બનાવે છે. પાંચ, ગીતા પુલાવ બનાવ, ગીતા પુલાવ બનાવ, આ વાક્ય આપણે અહીં સામેના ખાનામાં સરસ અક્ષરે લખીશું. છઠ્ઠું, કિશન વાંસળી વગાડે છે, કિશન વાંસળી વગાડે છે, તો આપણે ખાનામાં લખીશું કિશન વાંસળી વગાડે છે. બરોબર, સમજ પડી ગઈ બાળકો? તો આનો આ જ વાક્ય તમારે સુંદર અક્ષરે અહીં લખવાનું છે. બરાબર, હવે આપણે આગળ જોઈએ. બ, નીચેની આપેલી ખાલી જગ્યા પૂરી નિબંધ પૂર્ણ કરો. ચકલી એક ખાલી જગ્યા છે, પશુ કે પંખી? તો અહીં આવશે પંખી, તો આપણે અહીં લખવાનું પંખી. બીજું, ચકલી ખાલી જગ્યા રંગની દેખાય છે, લાલ કે કાબરચિત્રા રંગની? તો કાબરચિત્રા રંગની દેખાય છે. ત્રીજું, ચકલી ખાલી જગ્યા કરે છે, કાકા કે ચીંચી? તો ચીંચી, ચકલી ચીંચી કરે છે. ચોથું, ચકલીને ખાલી જગ્યા હોય છે, પાંખો કે હાથ? પાંખો, ચકલીને પાંખો હોય છે. પાંચમું, ચકલી ખાલી જગ્યા ચણે છે, દાણા કે ઘાસ? દાણા, ચકલી દાણા ચણે છે. છઠ્ઠું, ચકલી મને ખાલી જગ્યા છે, ન ગમે કે ગમે? ચકલી મને ગમે છે. તો બાળકો, તમારા પેપર સેટમાં તમારે સરસ અક્ષરે આ રીતે લખવાનું રહેશે, અને આ જ પેપર સેટમાંથી તમારે પરીક્ષામાં પૂછાશે. તો પેપર સેટ તમારે સરસ રીતે તૈયાર કરવાનું છે અને પેપર સેટમાં તમારે લખવાનું છે. બરાબર ને બાળમિત્રો? સરસ, ખૂબ સરસ.